જ્યોતિષશાસ્ત્રની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર શુક્ર ગ્રહ બહુ મહત્વનો ફાળો ભજવતો હોય છે જો શુક્રની ખરાબ અસર હોય તો આવા વ્યક્તિને સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય આવા વ્યક્તિને ડાયાબિટીસને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય છે વ્યક્તિ જ્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેતો હોય સુંદરતાની દ્રષ્ટિએ સારો રહેતો હોય તો

ગુરુ બૃહસ્પતિ કાલે ગુરુ મહારાજની વાત કરી જ્યોતિષની અંદર જોવા જઈએ તો વૈભવનો કારક ઐશ્વર્યનો કારક અને સુખનો કારક મુખ્ય રૂપ કોઈ ગ્રહ હોય તો એ શુક્ર ગ્રહ ગણવામાં આવે છે કોઈ વ્યક્તિના જીવનની અંદર વગર શુક્રએ વૈવાહિક જીવન મળતું નથી વગર શુક્રએ દરેક પ્રકારનું સુખ મળતું નથી ને વગર શુક્રએ પોતાના જીવનની અંદર શાંતિ અને સુકુનની જે જિંદગી છે એ કેને પ્રાપ્ત થતી નથી દરેક પ્રકારની સુખ સુવિધાઓ માટે શુક્ર ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો હોય છે બિલકુલ આકર્ષક ન હોય રૂપ રંગ દ્વારા આકર્ષિત ન હોય એવું નથી કે સુંદર દેખાતો હોય એને જ આકર્ષણ કહેવાય માની લો કે એ પોતે થોડો બ્લેક દેખાય છે પણ એની અંદર ક્યાંક ને ક્યાંક આકર્ષણ વધારે છે તો સમજી લેવાનું કે એનો શુક્ર ગ્રહ સારો છે જીવનની અંદર વ્યક્તિ વધારે પડતો સાફ સુથરો ન રહેતો હોય એટલે કે કપડા પહેરવાની અને પેલી ન હોય જીવનની અંદર અલગ અલગ વસ્તુ એટલે જયારે વ્યક્તિ સાફ સુથરો ન રહેતો હોય સારી રીતે ન રહેતો હોય તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો શુક્ર ગ્રહ ખરાબ છે શુક્ર ગ્રહ ખરાબ હોય તો કયા ઉપાય કરવા એ તો જણાવું જ છુઓ કારણ કે પૈસાનો કારગ્રહ પણ શુક્ર છે દાંપત્ય જીવનનો કારકગ્રહ પણ શુક્ર છે દર્શક મિત્રો વ્યક્તિ પોતાના જીવનની અંદર ગમે એટલી મહેનત કરી લે છતાં એને ફળ નથી મળતું છતાં એને સુખ નથી મળતું સ્ત્રીનું સુખ ક્યારેય નથી મળતું અને દાંપત્ય જીવનની અંદર પણ આવા વ્યક્તિને પ્રોબ્લેમ થાય છે દાંપત્ય જીવનની અંદર ડગલે ને પગલે ઝઘડાનું પ્રમાણ ઉત્પન્ન થાય છે બંનેની મેરેજ લાઈફ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ રહે છે આવા વ્યક્તિઓના જીવનની અંદર વધારે પડતા જેનો શુક્ર ગ્રહ નબળો હોય આવા વ્યક્તિઓ દેખાવ કરવાની અંદર આકર્ષક હોય તો સમજી લેવાનું કે શુક્ર ગ્રહ એનો સારો છે જીવનની અંદર નામ યશ પ્રાપ્ત કરવા માટે મીડિયા લાઈન ની અંદર આગળ વધવા માટે ફિલ્મ લાઈન ની અંદર આગળ વધવા માટે આ બધાના ક્ષેત્રની અંદર શુક્ર ગ્રહ બહુ મહત્વનો

વેપારી હોય દરેક વ્યક્તિ માટે શુક્ર ગ્રહ સારો હોવો જોઈએ શુક્રની પોઝિટિવ અસર પણ હોય છે અને નેગેટિવ અસર પણ હોય છે શુક્ર રાહુની સાથે બિરાજમાન હોય તો ક્યાંક સમસ્યાઓ સર્જતો હોય શુક્ર પાપાક્રાંત થતો હોય તો પણ સમસ્યા ઉત્પન્ન કરતો હોય શુક્ર શનિની સાથે બિરાજમાન હોય તો પણ જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે દર્શક મિત્રો પ્રેમ વિવાહની અંદર પણ શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો છે કારણ કે શુક્ર જ્યારે અલગ અલગ ગ્રહોની યુતિની અંદર હોય ત્યારે અલગ અલગ પ્રકારનું ફળ આપતો હોય છે કારણ કે જીવનની અંદર શુક્ર ગ્રહનું મજબૂત હોવું બહુ જ જરૂરી છે આ વિષય ઉપર આપણે વાત કરીએ મજબૂત માટે કયા ઉપાયો કરવા જોઈએ મજબૂત હોય તો તમને કેવી રીતે ખબર પડે શુક્ર ગ્રહની ગ્રહ સફેદ રંગનો જે વ્યક્તિનો શુક્ર સારો હોય આવા વ્યક્તિઓને સ્ત્રીઓ દ્વારા માન સન્માનની પ્રાપ્તિ થતી હોય દાંપત્ય જીવન નું સુખ આવા વ્યક્તિઓને સારું એવું મળતું હોય છે આવા વ્યક્તિઓને ગુંઘ નીંદર વધારે પડતી આવતી હોય છે પોતાને માટે એક જગ્યાએ બેસી જાય અને તરત એને ઊંઘ આવી જાય નથી કેતા આ તો સુખીઓ માણસો છે ગમે ને એને ઊંઘ આવી જાય આ વસ્તુ શુક્ર ગ્રહ શુક્ર સારો છે તો ઊંઘ તમને ઝડપથી આવી જશે સુખ સુવિધાઓ આવા વ્યક્તિઓને આસાનીથી ઝડપથી પ્રાપ્ત થઈ જતી હોય છે જેની કુંડલીની અંદર શુક્ર નબળો હોય આવા વ્યક્તિને સારો કરવા માટે કલા ઉપાયો કરવા જોઈએ

આપશો તો એનાથી પણ શુક્ર ગ્રહ તમને ઉપયોગ કરજો એના દ્વારા પણ શુક્રને તમે મજબૂત બનાવી શકશો ને તમારા જીવનની અંદર વૈભવ ધન સુખ આ દરેક પ્રકારની સુખાકારી તમે સારી એવી પ્રાપ્ત કરી શકશો પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને એટલા માટે બને તો તમારું ઘર તમારા કપડા તમારું શરીર આ બધી વસ્તુને સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરીને સુ વ્યવસ્થિત રાખજો તો અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે સવારના પહોરમાં તમારે સાકર છે એને ગ્રહણ કરી લેવાની અને બપોરના સમયે દઈને ગ્રહણ કરી લેવાનું એનાથી પણ તમારો શુક્ર ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થશે ને આર્થિક સુખાકારી પણ તમને સારો એવો પ્રાપ્ત કરાવે સફેદ અથવા ગુલાબી કલરનો પ્રયોગ એ પણ શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે અને તમને સારો એવો લાભ અપાવે છે દર્શક મિત્રો નાના એવા ટોટકા કારણ કે શુક્ર વૈભવનો કારક છે ને આપણા ઘરની અંદર શુક્રની કઈ દિશા છે

લોકો તમને હળી મળીને રહેવા જોઈએ આ હળી મળીને ન રહેતા હોય અને ક્યાંક ક્યાંક ને તમને સમસ્યા સર્જાતી હોય વર્ચસ્વ તમારું જોઈએ એટલું ન હોય તો સમજી લેવાનું કે તમારા અગ્નિ ખૂણામાં દોષ છે ને તમારો શુક્ર નબળો જો અબજો રૂપિયાના બિલ્ડર હોય તમારી કેમિકલ ફેક્ટરી હોય છતાં પણ જો અગ્નિ ખૂણાનો દોષ હશે ને તો પણ તમને સમસ્યાઓ સર્જાઈ શકે છે મિત્રો શુક્ર સૂર્ય થી સૌથી નજીકનો બીજો એવો ગ્રહ છે જે અમારા આપણા મંડળની અંદર સૌથી વધારે પડતો ગરમ ગ્રહ ગણવામાં આવે છે ખાસ કરીને એમનું તાપમાન છે ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ છે અને સૂર્ય શુક્ર ગ્રહ છે હંમેશાને માટે પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ જાય છે અને આ એક જ એવો ગ્રહ છે જે પૂર્વથી પશ્ચિમ તરફ ફરી રહ્યો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ગ્રહ સૌથી ધીમી ગતિએ ચાલવા વાળો ગ્રહ છે અને આ શુક્રને પરિણ પરિક્રમણ કરતા

દર્શક મિત્રો શુક્ર ગ્રહ જીવનની અંદર ભૌતિક સુખ સાધનાનો કારક અને ભૌતિક સુખ સાધનાનો કારક ગ્રહ એ શુક્ર ગણવામાં આવે છે વૃષભ અને તુલા રાશિનો સ્વામી આ શુક્ર મહારાજ એક રાશિની અંદરથી પરિવર્તિત થતા એટલે કે એક રાશિને બદલતા એને ત્રેવીસ દિવસ જેટલો સમય લાગે છે જે બારે બાર રાશિઓની અંદરથી જ્યારે પરિક્રમા પરિપૂર્ણ કરે એટલે કે બારે બાર રાશિઓની પરિક્રમા પરિપૂર્ણ કરે ત્યારે એક ચક્કર પરિપૂર્ણ થાય ને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતા એને બસો તેતાલીસ દિવસ જેટલો ટાઈમ

જ્યારે અત્યારના સમયની અંદર જોવા જઈએ તો આપણે શુક્ર ગ્રહની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે શુક્ર ગ્રહનું જીવનમાં પ્રભુત્વ શું છે શુક્ર ગ્રહ કેવી રીતે આપને લાભ આપી શકે છે શુક્ર ગ્રહના નેગેટિવ પાસા શું છે દર્શક મિત્રો જે વ્યક્તિનો શુક્ર નબળો હોય ને આવા વ્યક્તિના જીવનની અંદર સુખ વૈભવ પત્ની અને નાણાં આ બધાની સમસ્યા રહેતી હોય અને ક્યાંક ને ક્યાંક શારીરિક સમસ્યાઓ પણ આવા વ્યક્તિઓને ઉત્પન્ન થતી હોય છે દર્શક મિત્રો વાત કરવી છે શુક્ર ગ્રહના ઉપાયો વિશે દર્શક મિત્રો શુક્ર દોષ એ તમને લાગતો હોય શુક્ર ગ્રહ ના લીધે તમારે પીડા થતી હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ માતા લક્ષ્મીની પૂજા કરવાથી શુક્રને લગતી સમસ્યા તમારી દૂર થાય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે શુક્ર ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે શરીરની સાથે સાથે ઘરની સાફ સફાઈ ઉપર પણ વધારે પડતું ધ્યાન આપવું જોઈએ છે જો માની લો કે તમે શરીર અથવા ઘરની સાફ સફાઈ નથી રાખતા તો ક્યાંક ને ક્યાંક તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે જેના લીધે શુક્ર ગ્રહ છે એ તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવી શકે છે ગાય માતાને ભોજન કરાવવાથી પણ શુક્ર ગ્રહને લગતી

સાફ સુથરો એટલે વ્યવસ્થિત રીતે રહી કપડા વ્યવસ્થિત હોવા જોઈએ મહિલાઓનું માન સન્માન જાળવવું જોઈએ સ્ત્રીઓનું માન સન્માન જાળવે તો પણ શુક્રને વ્યક્તિ સમસ્યા દૂર થાય છે અને સારો લાભ મળી શકે છે દર્શક મિત્રો બીમારીઓ તમારા ઘરમાં વધારે છે એટલે ક્યાંક ને ક્યાંક બીમારીનું પ્રમાણ વધારે રહે છે ડૉક્ટર પાસે જ આવશો છો દવાઓ આપે છે દવાઓ અસર નથી કરતી અથવા એક દવા બંધ થાય બીજી દવા ચાલુ થાય છે ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર બીમારી ઘર કરી ગઈ છે એક વ્યક્તિ સાજો થાય ને બીજો વ્યક્તિ બીમાર પડે તો આવી જો સમસ્યા સર્જાતી હોય તો તમારા ઘરમાં વાસ્તુ જવાબદાર છે અને વાસ્તુ જવાબદાર હોય તો ઉત્તર ઉત્તર પૂર્વ ઉત્તર ઉત્તર પૂર્વ દિશાની અંદર તમારે દવાઓ રાખવી જોઈએ ઉત્તર ઉત્તર પૂર્વ દિશાની અંદર જ્યારે તમે દવાઓ રાખો છો તો એનાથી તમારી બીમારીઓની અંદરથી તમને છુટકારો મળે છે કંપાસ લેવાનો કંપાસમાં ઘરના મિડલ એટલે કે વચ્ચેના સ્થાનમાં ઊભું રહેવાનું ઉત્તર ઉત્તર પૂર્વ દિશા કઈ જગ્યાએ આવે છે જોવાનું ન્યાય કબાટ બનાવીને એની અંદર દવાઓ રાખવાનું ચાલુ કરી દો અવશ્ય એના દ્વારા તમારી બીમારીઓની અંદરથી તમને રાહત મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે

હા મારી જન્મ તારીખ ઓગણત્રીસ હતો જન્મ સ્થળ છે ભરૂચ અને મને અત્યારે નાની જનરલ દુકાન છે પણ મને થોડું દેવું બી થઈ ગયું છે અને મને હવે થાય કે હું જિંદગી થી ગઈ છું તો મને તમે કોઈ ઉપાય બતાવો તો સારું ચલો હવે બેન પહેલી વસ્તુ એવી છે કે જિંદગીથી હંમેશાને માટે સ્ટ્રગલ પરિશ્રમ છે ને ભગવાન દરેક વ્યક્તિની ક્ષમતા અનુસાર વ્યક્તિને સ્ટ્રગલ પરિશ્રમ આપતા હોય છે આપણે એવું વિચારીએ કે અરે હું તો થાકી ગયો છું અથવા થાકી ગઈ છું હવે મારાથી નહીં થઈ શકે અરે તમારામાં ક્ષમતા છે એટલા માટે ભગવાન તમને સ્ટ્રગલ આપે છે એટલા માટે ભગવાન તમને પરિશ્રમ કરવાની ક્યાંક ને ક્યાંક પહેલી આપે છે કે નહીં આ વ્યક્તિમાં સહનશક્તિ છે હન્ડ્રેડ આ વ્યક્તિ બીજાને મદદરૂપ થશે અને આ વ્યક્તિ આગળ વધી શકશે જીવન જિંદગીમાં ક્યારેય જીવનથી કંટાળવાનું નહીં કારણ કે જો તમે તમારી જિંદગીથી કંટાળી ગયા ને તો તમે જીવનમાં હાર માની ગયા અને જીવનમાં હાર માની ગયા તો સમજી લેવા કે તમારા તમારા સંતાનો બધાને તકલીફ થશે એવું નથી કે તમે એકલા જિંદગીમાંથી છૂટી ગયા એટલે પૂરું થઈ ગયું પછી તમારા સંતાનોનું તમારા ઘરવાળાનું બધા જન્માક્ષર ની જન્માક્ષર ની અંદર જન્માક્ષરની અંદર મેષ કુંડલી ની અંદર મંગળ ગુરુ અને ચંદ્રબેન બિરાજમાન છે મંગળ ગુરુ અને ચંદ્ર હોવાના લીધે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સ્ટ્રગલ પરિશ્રમ વધારે પડતો ઉત્પન્ન કરાવડાવે શનિની બુધ ઉપર દ્રષ્ટિ છે ઓલરેડી તમારા જન્માક્ષરની અંદર ભાગ્ય રાહુ છે ને ભાગ્યમ ફલતી સર્વત્ર ભાગ્યનો સહકાર ન મળે લે ત્યારે સમસ્યાઓ સર્જાતી હોય છે એટલા માટે ભાગ્યનો સહકાર નથી મળી રહ્યો અને એના લીધે આપને તકલીફ છે ચિંતા ન કરો અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરો પીપળાની પૂજા કરો સੁੱતરની ડડીથી પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરો અવશ્ય એના દ્વારા તમને સારું રિઝલ્ટ મળશે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદા પ્રસિદા શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી મહાલક્ષમેયના આ મંત્રનો જપ કરો બની શકે તો દાડમની કલમ લેવાની પુષ્ય નક્ષત્રની અંદર જ્યારે ગુરુ પુષ્ય હોય કે રવિ પુષ્ય હોય આ સમયગાળામાં દાડમ ની કલમ લેવાની અને આ કલમ દ્વારા ઉપર તમારે અંકિત કરવાનું કેસર થી એની પૂજા કરવાની ચંદનથી એની પૂજા કરવાની અને માત્ર એકસો ને આઠ વખત જપ કરવાનો જોજો તમારી જે ઋણની સમસ્યા છે આ સમસ્યા ભગવત કૃપાથી દૂર થતી જણાશે કોલર મિત્ર સાથે કરી રહીએ અને એની સમસ્યાનું સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરીએ હલો હલો જય ગણેશ જય ગણેશ કાકા મજામાં મજામાં રાજકોટ થી બોલું મુકુલભાઈ અરે કાકા તમારો ખૂબ ખૂબ આભાર પણ તમારા ટીવી નું વોલ્યુમ થોડુંક ધીમું કરી દો પેલા કરી દઉં સાહેબ કરી દઉં પોતે ભૂલાઈ ગયો અરે કઈ વાંધો નહીં કાકા તમે વડીલ છો હાઈલા રાખે બધું બોલો બોલો મારા મારા બાબાનો સવાલ છે હા હા એની જન્મ તારીખ છે એકવીસ દસ ઓગણીસો સવારે સાડા દસ વાગે જન્મ નું સ્થળ મોરબી શું પ્રશ્ન હતો કાકા હવે એને રાશિ બરાબર છે નામ મયુર અમે અત્યારે મયુર કહીએ છીએ તો હવે એક બે આવે કે નથી આવતી ચલો વાત કરી લઈએ આપણે જન્માક્ષર ની જો પ્રથમ જોવા જઈએ તો આમના જન્માક્ષર ની અંદર ખાસ કરીને વૃષ્ટિક રાશિની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે કન્યા રાશિની અંદર ગુરુ મહારાજ લાભસ્થાન છે મંગળ અને કેતુ બની રહ્યા છે અષ્ટમ રાશિ બની રહી છે સિંહ રાશિ થાય છે ક્યારેક મગજની અંદર ગુસ્સો વધારે આવી જાય આવી વસ્તુ બની શકે શુક્ર ત્રેવીસ દિવસે રાશિ પરિવર્તન દરેક રાશિની અંદર શુક્ર ટ્વેન્ટી થ્રી રાશિ પરિવર્તન કરતો હોય અને પૃથ્વીની પ્રદક્ષિણા બસો દિવસની અંદર પરિપૂર્ણ કરે હવે વૃશ્ચિક રાશિની અંદર શુક્રમાં ભોજન અવશ્ય કરાવવાનો ભોજનમાં મીઠી વસ્તુનો ઉપયોગ કરાવો એનાથી પણ સારો લાભ મળતો જણાશે એકંદરે ભવિષ્ય સારું છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી

છે અને યોગ કઈ છોકરી રાશિ સાથે ચલો હવે જન્માક્ષર ની વાત કરી લઈએ કારણ કે જન્માક્ષર ની અંદર મિથુન લગ્ન ની કુંડલી છે મિથુન લગ્ન ની કુંડલી ની અંદર ચંદ્ર મહારાજ પહેલા સ્થાન ની અંદર બિરાજમાન છે કર્માદ મિથુન લગ્નનો અધિપતિ બુધ પોતે નીચસ્થ બિરાજમાન છે દશમ સ્થાનની અંદર નીચસ્થ બુધ છે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે ક્યારેક ક્યારેક અમુક અમુક સમયાંતરે વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ થાય દશમે પાજો સૂર્ય છે પપ્પા પ્રત્યે લાગણી ઘણી હોય પિતા પ્રત્યે પણ છતાં વૈચારિક મતભેદો એના હિસાબે ઉત્પન્ન થઈ શકે હવે વાત આવી લગ્નની લગ્નની અંદર અત્યારે ગુરુ મહારાજની મહાદશાની અંદર શુક્ર મહારાજની પ્રત્યંતર દશા ચાલી રહી છે મંગળ શનિ અને ગુરુ આ ત્રણેય ગ્રહો બિરાજમાન છે લાભ સ્થાનની અંદર શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે જેના લીધે ક્યારેક ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય ક્યારેક ક્યારેક માઇન્ડ ડિસ્ટર્બ થતો જણાય હવે આમના જન્માક્ષર મુજબ લગ્ન માટેનો યોગ એમનો આગામી સમયની અંદર એટલે કે ઓક્ટોમ્બર ચાલુ થવા જઈ રહ્યો છે જેમાં વૃષભ રાશિ સિંહ રાશિ ધન રાશિ અને મીન રાશિ આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણા દેણી બની રહી છે કાલ સર્પ દોષ બની રહ્યો છે અને ચંદ્ર શનિનો વિષ યોગ બની રહ્યો છે અવશ્ય એની પૂજા કરવાથી આપને સફળતા પ્રાપ્ત થતી જણાશે વાત એક કોલર મિત્ર સાથે કરી લઈએ હલો

બિરાજમાન હોય તો એ રિલેટેડ પ્રોબ્લેમ્સ આપણા જીવનમાં હોય જેવી રીતે આ ભાઈ ની કુંડલી અંદર પહેલા સ્થાનમાં મિથુ વૃષભ રાશિની અંદર ચંદ્રમા બિરાજમાન છે જે શરદી કફ પિત્તને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે પાંચમું સ્થાન ને પેટનું સ્થાન ગણવામાં આવે આ પેટના સ્થાન સૂર્યતા આપતા હોવા છતાં પણ અમુક સમયે લેઝી ખાતું કરાવડાવે અને મંગળ અને કેતુ બિરાજમાન છે ધનસ્થાનની અંદર અમુક સમય અંતરે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરે અને સપ્તમ સ્થાનમાં વૃશ્ચિક રાશિનો શુક્ર બિરાજમાન છે જે ઇમોશનલ લાગણીશીલ વ્યક્તિ અને

સમય છે બાર ને ચાલીસ બપોર ના બાર અને ચાલીસ જન્મ સ્થળ મોઢેરા પાસે ગાભુ ગામ છે ત્યાં નું જન્મસ્થળ છે મારું બોલો ને શું પ્રશ્ન હતો પ્રભુ પ્રશ્ન પ્રભુ એ છે કે હું નોકરી કરું છું કે ધંધો કરું છું કોઈમાં મેળ પડતો નથી ધંધો કરું છું તો છ આઠ મહિનામાં કઈક નુકસાન આવી જાય છે નોકરી કરું છું તો નોકરીમાં એક આદ વર્ષ દોઢ વર્ષ ચાલે પછી પાછું હતું ત્યાં નથી આવી જાય છે એટલે છેલ્લા સાત એક વર્ષ થી આ પ્રોબ્લેમ ચાલે છે માઇન્ડ કન્ફ્યુઝ કેમ રહે છે તમારું માઇન્ડ કન્ફ્યુઝ રહે છે એ વાત સાચી અમુક સમયે કોન્ફિડન્સ ઘટી જાય છે તમારું હે

રોજ સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરજો અવશ્ય કોન્ફિડન્સ વધશે તમારા કાર્યમાં તમને પ્રગતિ મળશે અને ઓલરેડી તમારે જોબની અંદર લેણા દેણી સારી છે પણ કોઈની નીચે કામ કરવું ગમતું નથી ન્યા તમારે તકલીફ છે એટલે બની શકે તો ગવર્મેન્ટ લાઇઝનિંગના કામ કરો તો પણ સારો લાભ મળશે ગવર્મેન્ટથી સારો ફાયદો છે એટલે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટને લગતા કામ કરો તો પણ તમને સારો ફાયદો મળી શકશે અને શુક્ર મહારાજ કર્ક રાશિની અંદર છે અને ઓલરેડી ચંદ્ર અને શુક્રનો પરિવર્તન યોગ છે ક્રિએટિવિટીવાળું વર્ક કરશો તો અમદાવાદ બહેરામપુરા થી બોલું છું મારા દીકરા માટે પૂછું છે નામ તારે ચિંતન છે એનો જન્મ છે સત્તર આઠ બાણું સમય સમય સવારે સાડા દસ વાગે સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ શું પ્રશ્ન હતો પ્રશ્નમાં એવું છે કે એના લગ્ન થઈ ગયા છે પણ અત્યારે ચાલે એમ નથી છુટાછેડા સુધી આવી ગઈ છે વાત અને તો હવે પછી એના કઈ રાશિમાં કઈ દિશામાં અને કેવું મળશે આગળ એનું ભવિષ્ય કેવું છે એ જણાવવા માટે વિનંતી ચલો વાત કરી લઈએ જન્માક્ષર કન્યા લગ્ન ની કુંડલી છે અને પંચમ સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે શનિની ત્રીજી દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર આપણે દાંપત્ય જીવનનું સ્થાન કહીએ છીએ આ સ્થાન ઉપર પડી રહી છે શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે જેના લીધે થોડો ગુસ્સાવાળો સ્વભાવ અને એના લીધે દાંપત્ય જીવનમાં તકલીફ કરાવડાવે આમ તો મન દ્વિધામય રાખે બોલે નહીં ત્યારે કંઈ ન બોલે ને બોલે ત્યારે વધારે બોલી જાય એટલે સ્વાભાવિક રીતે સૂર્ય ગુરુ અને શુક્ર આ ત્રણ ગ્રહ બિરાજમાન છે વ્યયસ્થાનની અંદર નેતૃત્વ શક્તિ મેનેજમેન્ટ પાવર થોડોક સારો હોઈ શકે પરંતુ શનિની બુધ ઉપર દ્રષ્ટિ સમયાંતરે વાણીની અંદર કર્કશ શબ્દ પ્રયોગ પણ કરાવડાવી દે હવે શનિની ની ત્રીજી દ્રષ્ટિ છે યોગ બની રહ્યો છે બીજા લગ્નની અંદર પણ થોડી ઘણી સમસ્યા સર્જાશે કોઈ પણ ભુદેવ પાસે શનિચંદ્ર વિષયોગ ની પૂજા અવશ્ય કરાવજો બની શકે તો શનિવારના દિવસે ખાસ કરી અને તમારે એને કહેવાનું કે નિર્ધન વ્યક્તિને ભોજન અવશ્ય

આપણે કરવા માટે જતા હોય છે યુએસ ની અંદર જવું હોય તો યુએસ ની તમારે એન્ટ્રન્સામ આપવી પડે હવે એવી રીતે તમારે આઈન આપવી પડે દસમા સ્થાન ની અંદર કર્ક રાશિ નો રાહુ છે ક્યાંક ને ક્યાંક મોઢામાં આવેલો કોળિયો છીનવી લે મન થોડુંક દ્વિધામય કરાવડાવે ચંદ્ર કેતુ અને ત્યાં સુધી રાહુ મહારાજની ઉપાસના કરીએ ને રાહુને લગતું દાન કાળા તલ કાળા અડદ વગેરે વસ્તુનું દાન જો કોઈ પણ શિવ મંદિરની અંદર કરવામાં આવે ખાટલો છે ને એનું દાન પણ જો શિવ મંદિરની અંદર અથવા તો કોઈ પણ સાધુને તો તમારા બાબા નું નામ બોલી જાઓ અમાર બાબા જન્મ ની તારીખ સાત બે હાજર ત્રીસ સાત ને પાલનપુર સાંજે નવ રાતે ઓકે જન્મ સ્થળ પાલનપુર પાલનપુર અમાર બાબા ભવિષ્ય કેવું રહે બારમા કોમર્સ માં પણ થોડો તેનું ભવિષ્ય કેવું રહેશે ચલો હવે એના જન્માક્ષરની વાત કરીએ તો કુંભ લગ્નની કુંડળની અંદર રાહુ મહારાજ પહેલા સ્થાન ની અંદર પડતો ડાયવર્ટ થઈ જાય છે બીજી પ્રવૃત્તિઓની અંદર માઇન્ડ ડાયવર્ટ થઈ જાય નેગેટિવ થિંકિંગ વધારે પડતું આવી જાય એના લીધે જીવનમાં સમસ્યા રહી છે કયો ઉપાય કરવો જોઈએ શનિકેતુના સ્થાપિત દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ બની શકે તો ગળામાં એક ચાંદીનો ચોરસ ધારણ કરી દેવો જોઈએ સ્નાન કરવા માટે બેસે ત્યારે ગંગાજલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને ખાસ કરીને એમના જન્માક્ષર મુજબ બુદ્ધ નંગ ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દેજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે